गुजरात विधानसभा ना अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य ना वडपण हेठळ विधानसभा में एक नवोज प्रयोग थवा जई रह्यो छे, जेमा आवतीकाले एक दिवसीय विधानसभा नुं आयोजन करायुं छे। जो के आ सत्र में धारासभ्यो तरीके विद्यार्थीओ बिराजमान थशे। पसंद करायेला 182 विद्यार्थी ज विधानसभा चलावशे। विद्यार्थीओने विधानसभा में एक दिवसना धारासभ्य अने मंत्री बनावानुं आयोजन करायुं छे। विद्यार्थीओने लोकशाहीनी प्रक्रियानो ख्याल आवे ए माटे आ आयोजन करवामां आव्युं छे। विधानसभामां मुख्य प्रधान तरीके अमदावादनी ज़ाइडस स्कूलमां धोरण 12मां अभ्यास करता रोहन रावलनी पसंदगी थई छे। 6 प्रकारना इंटरव्यू आपी मुख्यमंत्री तरीके रोहननी पसंदगी करवामां आवी छे, तो विपक्षना नेता तरीके गौतम दवे नामना विद्यार्थीनी पसंदगी थई छे। आ तरफ विधानसभाना अध्यक्ष तरीके मिश्री शाह नामनी विद्यार्थीनीनी पसंदगी करवामां आवी छे। एक दिवसीय विधानसभामां विद्यार्थीओ मुख्यमंत्री नेता विपक्ष विधानसभाना अध्यक्षनी भूमिका भजवशे। बीजी तरफ विधानसभाना अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्यए कहूं के विद्यार्थीओने लोकशाहीनी प्रक्रियानो ख्याल आवे ए माटे एक दिवसीय विधानसभानुं आयोजन करवामां आव्युं छे। सरकार केवी रीते चाले, बजेट केवी रीते बने ते मुख्य हेतुथी आ आयोजन करायुं छे। महत्वनुं छे के अमदावाद, सूरत, राजकोट, वडोदरा जेवा विस्तारमां युवा विधानसभा कार्यक्रम माटे विद्यार्थीओना इंटरव्यू करवामां आव्या हता। आ इंटरव्यू माटे स्कूल पोस्ट संस्था साथे संकळાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો। યુવાઓ દેશનું ભવિષ્ય છે અને યુવાઓ રાજકારણમાં આવે એ પ્રકારથી પણ અનેક લોકો વાત કરતા હોય છે અને કદાચ એ પહેલ પણ છે ગુજરાતમાં થવા જઈ રહી છે। પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યના નેજામાં આવતીકાલે એક અલગ પ્રકારની અનોખી એક દિવસની વિધાનસભા યોજાવા જઈ રહી છે કે જ્યાં મુખ્યમંત્રી પણ વિદ્યાર્થી હશે, મંત્રીમંડળ પણ વિદ્યાર્થીઓનું હશે અને એક આખો દિવસ જે રીતે સત્ર ચાલે છે તે રીતે સત્ર ચાલશે। સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત છે। નીમાબેન, કઈ રીતે આખો આ વિચાર આવ્યો અને એક દિવસના મુખ્યમંત્રીથી લઈને એક દિવસની સરકાર શું કરશે? અમારી જ્યારે સ્પીકર કોન્ફરન્સ થઈ ને ગુવાહાટીમાં, ત્યારે યુથ ડેવલપમેન્ટના વિષય સાથેનો અમારો ટોપિક હતો ને એમાં આવું નક્કી થયું કે યુવાનોને આપણે પ્રશિક્ષિત કરીએ અને યુથ પાર્લામેન્ટ કરીએ, સંસદની અંદર પણ થાય અને અહીંયા વિધાનસભામાં પણ બધા રાજ્યો પોતપોતાની વિધાનસભામાં કરે, અને એ અનુસંધાને અમે લોકોએ અમારું જે અહીંયા ગણેશ માવલંકર જે બ્યુરો, અભ્યાસ બ્યુરો છે, તાલીમ બ્યુરો, એને અમે સૂચના આપી કે ભાઈ આપણે આવું એક યુથ પાર્લામેન્ટ અહીંયા કરવા માગીએ છીએ। અને એ દરમિયાન સ્કૂલ પોસ્ટ નામની સંસ્થા અમારી પાસે પ્રોજેક્ટ લઈને આવી કે અમારે ભાઈ આવો પ્રોગ્રામ કરવો છે, અમને પરમિશન આપો। એટલે આપણે પછી એ લોકોને સંસ્થાને પરમિશન આપી, એ લોકોને સૂચના આપી કે તમે બધી સ્કૂલો બધા જ જિલ્લામાંથી આવી જાય એવું કરો, અને એમાં વુમન પાર્ટિસિપેશન પણ પૂરેપૂરું હોય એનું પણ ધ્યાન રાખવાનું। એટલે મહિલા અધ્યક્ષ પણ આવતીકાલે મહિલા એક વિદ્યાર્થીની છે, વુમન, સો આ રીતનો આશય સાથે અમે આખો પ્રોગ્રામ તૈયાર કર્યો। 400થી વધારે સ્કૂલોને એન્ટ્રી આવી અને ખૂબ સારી રીતે આપણે એક યુવાનો એ લોકતંત્રની ખબર પડે, લોકશાહી શું છે, કારણ કે આપણે 75 વર્ષ આઝાદીના જ્યારે પૂરા કરતા હોઈએ ત્યારે એવા સમયે આપણા યુવાનો એ સંસદીય પ્રણાલિકાથી ને લોકતંત્રથી પરિચિત હોય, એ લોકોને ખબર હોવી જોઈએ કે સરકાર કેવી રીતે ચાલે, કાયદાઓ કેવી રીતે ઘડાય, બજેટ કેવી રીતે બને, લોકોના પ્રશ્નો કઈ રીતે રજૂ થતા હોય અને બિલ ને બધું કેવી રીતે બને, બજેટની ચર્ચા કેવી રીતે થાય, આ બધા વિષયોને આવરી લઈ અને આપણે આ એક ખૂબ સારું એક દિવસના સત્રની જેમ સત્રની તૈયારી કરી એમ કરી, અને મારી જે વિધાનસભાની ટીમ છે બધી અધિકારીઓને એ લોકોમાં પણ ખૂબ ઉત્સાહ હતો।